રોદબર જિલ્લાના કરમાડી વસાદ ગામને શાન એક ઓરડાને બીમાર શિક્ષકે પોતાનું ઘર બનાવી હોવાનો વિડિયો તાજેતરમાં ખૂબ જ વાયરલ થવા પામ્યો છે ત્યારે આ વિડિયો ખૂબ જ ચર્ચાના ચકડોળે છે ત્યારે શું છે આ વિડિયોનું સત્ય આવો જોઈએ આ છે છોટા ઉદયપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલી કરબડીની પ્રાથમિક શાળા જ્યાં ફરજ બજાવતા ગોરધનભાઈ ચૌહાણ નામના શિક્ષક છેલ્લા એક વર્ષથી કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે આ શિક્ષકને લખવાની અસર થઈ હોવાનું દેખાઈ રહ્યું છે તે વિદ્યાર્થીઓની સામે તો બેસે છે પરંતુ તેમનાથી કંઈ બોલી શકાતું નથી કે ચાલી શકાતું નથી તેઓ શાળામાં જ સુઈ જાય છે અને બેસી રહે છે જેથી બાળકોના શિક્ષણ પર સીધી અસર થઈ રહી છે મારી શાળાનું નામ છે કરમદેવ નર્મદા વસાહત પ્રાથમિક શાળા છે એ ધોરણ એક થી પાંચ છે હવે પહેલું અને બીજું ધોરણ ઉપશિક્ષક ગોરધનભાઈ શિવાભાઈ ચલાવે છે અને ત્રીજું ચોથું અને પાંચમું એ મુખ્ય શિક્ષક એટલે કે હું પટેલ ભરતકુમાર નગીનભાઈ ધોરણ છે હવે પહેલાં બીજા ધોરણમાં ઉપશિક્ષક ચૌહાણભાઈ શિવાભાઈને લખવા થઈ ગયેલા છે પેરાલિસિસ જેથી બાળકને પૂરતું જ્ઞાન મળતું નથી આવીને સુઈ જાય છે શાળાના ઓરડાઓ બે છે એમાં એક ઓરડામાં સાહેબ રહે છે જેમને હું નોટિસ પણ આપી ચૂકું છું કે તમે આ સ્કૂલનો ઓરડો તમે ખાલી કરો પણ એ લોકો ખાલી કરતા નથી અને બાળકોને પૂરતું શિક્ષણ મળતું નથી હો ચાલો ક્લાસમાં આવી અને એ ઊંઘી રહી છે એમની પત્ની દ્વારા મને એમ કહેવામાં આવે કે મારી ઉપર સુધી પહોંચ છે અને હું ગમે જે કરીશ અને તમે ચૂપચાપ તમારું કામ કરો કરમડી ગામના વાલીઓ પણ શિક્ષકને કારણે હેરાન પરેશાન છે બીમારીની હાલતમાં શિક્ષક સતત બાળકોની સામે રહેતા અને તેમનું બાળક સાથે સારું વર્તન ન હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે વાલીઓને બાળકોના શિક્ષણને લઈને પણ ચિંતા સતાવી રહી છે પાત્રિક શાળા અમારે કરમદી વરસાદમાં છે તો એક શિક્ષક બે શિક્ષક છે પણ એક શિક્ષકની ગુર્ધનભાઈ કરીને નામ છે એને ગંભીર હાલત છે કે એને બોલાતું નહીં ચલાતું નહીં ઓળખી નહીં શકતો અને નાના મોટા બાળકો છે એમના ઘરે એમની સાથે એમની છોકરીને એમને ઘરથી ને કંઈક મહેમાનો બધા જ આવે એ બધા જ અહીં રહેશે તો બાળકો બને કહી શકે કે કઈ જગ્યાએ બેસાડવાનું તો મુખ્ય શિક્ષક એક છે અમારે એને ટપલ આપવા જાય કે અથવા બાળકોને બનાવે એ પણ ગંભીર હાલત છે અમારે તો શુક્ર ભણી શું શકે અત્યારે બીજા તીજા ધોરણમાંથી સાતમા પાંચમા ધોરણમાં બીજી જગ્યાએ મૂકશું અમે તો બાળકોને આવડે નહીં તો બાળકો આગળ જઈને શું એ પાસ થાય એ પણ ગંભીર હાલત છે અને બે શિક્ષકો અમારે હોવો જોઈએ તો જ અમારા બાળકો ભણે એવું અમને ખાતરી છે ને વિશ્વાસ છે એકલા શિક્ષકો કંઈ બોલવા જાય કે એમનું કામ કરવા જાય કે એમને બાળકોને બનાવવા જાય તો એમાં પણ બહુ ખરાબ હાલત કહેવાય અમારે એની અસર એટલે બહુ બહુ ભારે અસર પડે એમને છોકરાને તો કરીને આવે દફ્તરો લઈને તો આટલા પહેલા કેમ આવે એમ કરીને એમને બહાર કાઢી મૂકે છે તો બાળકો ના જાય એટલે પછી ખેતરમાં પહેલાં ઘરવાળા બધા ખેતીનું કામ કરે એટલે એમના વડીલો મા પિતા એ ખેતરમાં જતા રહે બાળકો એમાં રખડતા વળે છે એ તો ખોટું ખોટું લાકડી એના સાથે એની સાથે રહે છે ને એ લોકો જ બધું નાટક કરે છે જિલ્લા વિકાસ અધિકારી સુધી આ શિક્ષકની ફરિયાદ જતા તેમણે અંગે તપાસ કરાવી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત જણાવી હતી નસવાડી તાલુકાની કરમુદી પ્રાથમિક શાળામાં એક શિક્ષક બીમાર છે અને એના કારણે શાળામાં જ રહે છે એવી વિગત આજે મને જાણવા મળી છે એટલે તત્કાળ ટીપીઓને આદેશ કરી અને અહેવાલ માંગ્યો છે કે ખરેખર શું પરિસ્થિતિ છે દરમિયાન એવી વિગત બહાર આવી છે કે હાલ આ શિક્ષક રજા પર છે પણ કોઈ શિક્ષક બીમાર છે અને શાળામાં જરે એ ઘણી બધી રીતે યોગ્ય નથી એટલે આ સમગ્ર બાબતની અમે તપાસ કરીશું અને કસૂરવાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે સરકાર આદિવાસી વિસ્તારના લોકોના ઉત્થાન માટે કાર્યવાહી કરી રહી છે અને બાળકોના શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ કરી રહી છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાના કરમડી ગામે શિક્ષણ વિભાગની બેદરકારીને લઈને બાળકોના ભાવિ સામે અનેક સવાલ ઉભા થયા છે રફિક ડનીવાલા નિર્માણ ન્યૂઝ છોટાઉદેપુર